નમસ્કાર મિત્રો ધોરણ દસ નું ચેપ્ટર નંબર દસ જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનના આ લેક્ચરમાં પ્રથમ તાસમાં તમારા સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ એની પહેલાં હું તમને એના તમામ શબ્દોના મિનિંગ કહી દઉં પહેલી વાત આવે છે અહીં પરાવર્તનની તો પરાવર્તન એટલે આપણે જનરલી ઇંગ્લિશ શબ્દ કરીએ છીએ કે ભાઈ રિફ્લેક્શન આવે છે તો રિફ્લેક્શન મીન્સ કે કોઈ પણ પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાય અને જે ફરી પાછું તે જ દિશામાં વળે તેને પરાવર્તન કહેવાય આ અધૂરી વ્યાખ્યા છે આના હજી પણ પ્રકારો છે બે પ્રકાર છે અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન તેની પર ચર્ચા કરશું પછી આવે છે વક્રી ભવન વક્રી ભવન એટલે કોઈ પદાર્થ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પોતાની મૂળ દિશામાંથી સહેજ વાંકું વળે છે તો તેને કહેવાય વક્રી ભવન પણ આ વસ્તુ આપણે આગળ બધે શીખવાની છે એટલે કે આ ચેપ્ટરમાં તમારે પરાવર્તન વક્રી ભવન બે વિશે અને પરાવર્તનની બધી સામગ્રીઓ વિશે અને વક્રી ભવનની સામગ્રીઓ વિશે શીખવાનું છે સાહેબ સામગ્રી મીન્સ તો કે પરાવર્તન જનરલી જે સૌથી વધારે કરે છે એવું કોણ છે અરીસો એટલે તમારે આમાં અરીસા વિશે વાત કરવાની છે વક્રી ભવન કોણ કરે છે તો કે કાચ તો આપણે તેના વિશે પણ એટલે કે લેન્સ એના વિશે પણ આપણે ભણવાનું છે હવે આગળ વિશ્વમાં આપણી આસપાસ રહેલી દરેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ આ સાચી વાત છે પરંતુ અંધારા ઓરડામાં આપણે કાંઈ પણ જોવા માટે અસમર્થ છીએ ઓકે મિત્રો આ વસ્તુ જરાક આપણે ફરીથી કહીએ કે અંધારા ઓરડામાં આપણે કાંઈ પણ જોવા માટે અસમર્થ છીએ એનું કારણ શું તો આ એક વાત થઈ ઓરડાને આનો જવાબ આપીશું ઓરડાને પ્રકાશિત કરતાં તેમાં રહેલી વસ્તુઓ જોઈ શકાય છે કોઈ વસ્તુઓ દ્રશ્યમાન બનાવે છે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓને જોવા માટે મદદરૂપ થાય છે વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે આ પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને વસ્તુઓ દેખાવા લાગે છે મિત્રો આ જે ઉપરની લાઈન હતી ને એનો જવાબ રહ્યો કે વસ્તુ તેની પર વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે આ પરાવર્તી પ્રકાશ જ્યારે આપણી આંખમાં ગ્રહણ થાય ત્યારે આપણને વસ્તુ દેખાવા યોગ્ય બને છે આપણે પારદર્શક માધ્યમની આસપાસ જોઈ શકીએ છીએ જે વિદ્યાર્થીઓને જે પાયાની નથી ખબર એ ખાસ ધ્યાન રાખે કે પારદર્શક માધ્યમ એટલે ટ્રાન્સપેરન્ટ માધ્યમ જેની આજુબાજુ જોઈ શકાય દાખલા તરીકે દાખલા તરીકે આપણે જે ચશ્માનો કાચ હોય તે પ્રકાશ સાથે અનેક સામાન્ય તથા અદ્ભુત ઘટનાઓ સંકળાયેલી છે જેમ કે અરીસાઓ દ્વારા બનતા પ્રતિબિંબો ટમટમતા તારાઓ મેઘધનુષના સુંદર રંગો માધ્યમ દ્વારા પ્રકાશના વાંકા વળવાની ઘટનાઓ વગેરે પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ આપણે તેના વિશ્લેષણમાં મદદરૂપ થશે ઓકે તો મિત્રો આમાં જે કીધું છે સૌથી પહેલાં કે પ્રતિબિંબો તો એના વિશે વાત કરવાની છે પણ ટમટમતા તારા વિશે મેઘધનુષના રંગો વિશે પ્રકાશના વાકા વળવાની ઘટના વિશે આ બધા વિશે આપણે વાત કરવાની છે આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશીય ઘટનાઓના અવલોકન પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે કેવો સુરેખ પથ ઉપર એટલે મિત્રો સુરેખ પથ પર એટલે સુરેખ સીધી રેખા ઉપર ગતિ કરે છે કોઈ નાનું પ્રકાશનું ઉદભવ સ્થાન અપારદર્શક વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે છે કોઈ નાનું પ્રકાશ ઉદ્ગમ સ્થાન અપારદર્શક વસ્તુનું પ્રતિબિંબ બનાવે છે તો ભાઈ આ વસ્તુ છે નહીં પ્રકાશના સુરેખ પથને પ્રદર્શિત કરે જેને સામાન્ય રીતે પ્રકાશનું કિરણ કહે છે તો આ વાત હું તમને શોર્ટલી કહી દઉં કે પ્રકાશના બધા કિરણો ચાલ્યા જાય છે એક સાથે વચ્ચે એક અપારદર્શક માધ્યમ આવે છે બરોબર તો પ્રકાશના કિરણો શું કરશે બીજા ચાલ્યા જશે પણ અપારદર્શક માધ્યમને અડીને જે હશે એ એની વિપરીત કરી નાખશે બરોબર તો એનું મિનિંગ શું થયું જો પ્રકાશની કિરણોની દિશા પહેલે જો સીધી હોત તો જ એનું પ્રતિબિંબ પડે ને જો એ સીધી નથી એટલા માટે તો તે આડા આવડી જાય છે બરોબર તો આ રીતે પણ ખ્યાલ પડી શકે આ વાતમાં હજુ ખ્યાલ ન હોય એ લોકો મને કહેજો હું હજી આકૃતિઓ દોરીને સમજાવીશ આગળ આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રી ભવનના ગુણધર્મોનો અભ્યાસ પ્રકાશની રેખીય પથ પર અને પરાવર્તનના ભવનના ગુણધર્મોનો અભ્યાસ પ્રકાશની રેખીય પથ પર થતી જો યાદ રાખજો રેખીય પથ પર થતી ગતિની મદદથી આપણે પ્રકાશને જો આમ તો પ્રકાશ છે ને એક પ્રકારે કિરણ છે એટલે એ થોડું શૃંગરત રીતે જાય છે પણ આપણે એની વાત નહીં કરીએ આમાં આપણે પ્રકાશને સીધી જ ગતિ કહેશું આ મૂળભૂત ખ્યાલો આપણને કુદરતમાં બનતી કેટલીક પ્રકાશીય ઘટનાઓના અભ્યાસમાં મદદરૂપ થશે અને ગોલી અરીસા દ્વારા પ્રકાશનું પરાવર્તન ત્યારબાદ આપણે વાસ્તવિક જીવનમાં એની ઉપયોગીતા સમજવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આટલે આપણે જે પ્રસ્તાવના ભયણ એમાં અગત્યની વાત આવી હોય ને તો એ કા છે કે આપણે કોઈ પણ વસ્તુઓ શા માટે જોઈ શકીએ તો એનો જવાબ આવશે કે વસ્તુ તેની ઉપર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે આ પરાવર્તિત પ્રકાશ પારદર્શક જ્યારે આપણી આંખોમાં ગ્રહણ થાય છે ત્યારે આપણે વસ્તુઓ દેખાવા યોગ્ય બને છે તો આશા રાખું છું કે આટલી બે લીટીઓ તમને સમજાઈ ગઈ હશે અને આવતા લેક્ચરથી આપણે એના પછીનો મુદ્દો છે જે પ્રકાશનું પરાવર્તન તેના વિશેની માહિતી મેળવશું થેન્ક યુ ફોર વોચિંગ